બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે આ બિલ પર ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે તમામ મહાનુભાવો ઉપલબ્ધ છે. ખાસ કરીને રુજાનબેન, આપને પૂછવા માંગીશ, આ બિલની અંદર રાજ્યસભામાં જે ચર્ચા થઈ અને લોકસભામાં જે ચર્ચા થઈ, પરંતુ નિર્ભયા કાંડમાં જે સગીર આરોપી છે જે મુક્ત થઈ ગયો, શું તેના પરિવારને આ સમગ્ર મામલે હવે ન્યાય મળી ગયો છે આ બિલ આવવાથી? સૌથી પહેલા તો એ લોકો પોતે કહે છે ને, લોજિકલ છે કે એ લોકોને વન ટુ વન તો ન્યાય નથી જ મળ્યો, કારણ કે ત્યાં અંબી મળવાનો નહોતો. મેં અગેન રિપીટ કરું છું કે જયારે લોકસભામાં બિલ એવું કે પાસ થતો ને રાજ્યસભામાં બી પાસ થતો, ટ્રાયલ તો તે વખતે પતી ગઈ હતી. ને કોઈ બી બિલ રિટ્રોસ્પેક્ટિવ ક્રિમિનલ બિલ ના હોય કે બે પાછળના જે બધા ગુનાઓ છે બધાને ખોલો અને બધાને નાખો, સો એટલો ઓબ્વિયસલી નહોતો મળવાનો. બટ વન વોટ ધે સે કે શું કે દે આર હેપી એટલે એટલીસ્ટ ફોર ધ અધર્સ, કે આજ પછી આજ તારીખ પછી એટલીસ્ટ બીજા જે હવે જે બીજા નવા જુનિયર જ્યુવેલાઇન ક્રાઇમ આવી ટાઈપના હિનિયસ ક્રાઇમ કરશે તો એટલીસ્ટ એ લોકોને સોલના દે વિલ બી ટ્રીટેડ એઝ એડલ્ટ અને એ લોકો પર વધારે કલમો લાગી શકશે. ને ત્રણ વર્ષમાં જે બી છે પેલા એના હોમમાં આરામ ના કરે ને ત્રણ વર્ષ પછી વધારે એ લોકો અરે ત્રણ વર્ષથી વધારે એ લોકોને સજા મળે. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે એ લોકોને એ લોકોના પોઈન્ટ ઓફ વ્યુ થી ન્યાય નથી મળ્યો, પણ ફ્રોમ અધર પોઈન્ટ ઓફ વ્યુ કે બીજા લોકોને ફાયદો થાય જે ફેક્ટ છે. કારણ કે ઘણા આપણે જે બધા લોકો રસ્તા પર આવી ગયા હતા એ લોકોનો ઇશ્યુ શું હતો, ઇશ્યુ આ જ હતો કે જે આજકાલ જ્યુવેલરીના ક્રાઇમ વધ્યા છે, જે મેં ડેટા તમને આપી ચૂકી છું કે 54-66% થયો છે, તો એ ઓબ્વિયસલી એ લોકોની ચિંતા છે કે લોકો જાણે કે ઘણી વાર રેપ કરાવો યા જે પહેલા બી વાત કરી છે લૂંટ ધાડ એ બધા ક્રાઇમો ખાસ જ્યુવેલરી પાસે કરાવે, 17-17.5 વર્ષ વાળા છોકરા પાસે કરાવે. કારણ કે આજની તારીખમાં 16 વર્ષ પછી તમે જે રીતે આપણું અત્યારે એન્વાયરમેન્ટ છે, જે રીતે આપણે પુખ્ત પ્યુબર્ટીનું એજ જલ્દી આવી જાય છે, તો ઓબ્વિયસલી છોકરાઓ એટલે છોકરી છોકરાઓ બંને જલ્દી મોટા થઈ જાય છે. અને એટલે એ લોકોમાં હવે હવે એ આપણે જૂનો માપદંડ ના લેવાય કે ભાઈ 18 વર્ષ થાય પછી જે લોકોને ઉલટું 13-14 વર્ષથી તો અત્યારે જે પ્યુબર્ટી ચાલુ થાય છે અને જે લોકોના હોર્મોન જે નેચરલ છે તો એ ઓબ્વિયસલી એ લોકોના મનમાં એ બધી આઈડિયા આવે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હંમેશા હું કહું છું કે આપણે સોશિયો ઇકોનોમિક ફેક્ટર્સ નથી લેતા, કે સોશિયલ ફેક્ટર્સ તો જોઈ લીધા પણ ઇકોનોમિકલ ફેક્ટર્સ જે પોઈન્ટ ઓફ વ્યુ થી વધારે પોઈન્ટ ઓફ વ્યુ થી પોવર્ટી, કારણ કે છોકરાઓ ત્યાં મિસયુઝ થાય છે ખાલી રેપ માટે નહીં, હું બીજા બી કહેવા માંગુ છું કે એ લોકો ડ્રગ્સ કરે કારણ કે એ લોકોને કોઈક બીજું ચડાવે ડ્રગ કરવાને ડ્રગ પેડલિંગ ચાલુ કરી દે કારણ કે એ લોકો. રુજાનજી, આપ જે વાત કરી રહ્યા છો એમાં જે ગૃહ રાજ્યમંત્રીએ લોકસભામાં જે માહિતી આપી એમાં જે વધી રહ્યા છે આ બનાવો, એની પાછળનું એક કારણ એ પણ કીધું કે તેમના પરિવારની માસિક આવક 25,000 રૂપિયાથી પણ ઓછી હતી. એ તો પોવર્ટી ની વાત કરું છું. તમે જે કહી રહ્યા છો કે ઇકોનોમિકલી એટલે ધેટ્સ વાય આઈ એમ યુઝિંગ ધ વર્ડ પોવર્ટી, કે જ કહેવા માંગુ છું કે હવે જે 25,000 જે બીપીએલ બિલો બીપીએલ લેવા કહેવાય એ લોકોને બીજું કોઈ રસ્તો નથી મળતો. છોકરો ભણવા જતો નહીં હોય કારણ કે ભણવાનો એ લોકો એફોર્ડ ના કરી શકતા હોય, એને ક્યાંક કામ કરવા મોકલે, કામ કરવા મોકલે એટલે ખોટા હાથમાં પડે, ખોટા હાથમાં પડે એટલે એ લોકોને ખબર છે કે આ એક્ટ છે એટલે આ લો છે એટલે છોકરાનો અમે ચોરી કરાવશું કે આડાવલા કામ કરાવશું. હવે જયારે છોકરો આડાવલા કામ કરવા જાય ત્યારે એ આ બધું બીજું બધું બી શીખે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ ચીજ કહી દઉં જે તમે મીન્સ જે રાજ્યસભામાં બિલમાં પાસ થઈ છે કે અગર માની લો કે એ છોકરો જે આ કામ કરે છે રેપ કરે છે એકલો કરે છે અને બીજા જોડે કરે છે, ઇટ ઇઝ બટ નેચરલ અંદર આવી ગયું છે કે અગર એ છોકરો રેપ બીજા 5 લોકો જોડે કરે છે તો એમાં એને એના ઘણા ઓછા ચાન્સીસ છે કે અગર એ 5 લોકો જોડે કરે છે તો એને પેલા જ્યુવેલાઇનમાં નહીં ગણાશે અને એને સીધો એડલ્ટમાં લેવાશે. એટલે આવી બધી સારી એમેન્ડમેન્ટોમાં આવી છે. અને જોડે આપણે ખાલી આની વાત કરીએ, જોડે બીજી 2-3 બહુ સારી ચીજ આવી છે જે મારે હજી બી ડિસ્કસ કરી છે કે સૌથી પહેલા કે જે માણસો આ છોકરાને ડ્રગ પ્લેડલિંગ ને આડાવલા કામ કરાવે એ લોકો પર બી ગુનો વધી જાય છે. ના તો પેલા શું હતું એ લોકો પર કઈ મોટો ગુનો બનતો જ નહીં એટલે લોકો એ બી યુઝ મિસયુઝ કરતા, એટલે આ લો માં એ ચીજ આવી ગઈ છે. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ આવી જે કહે છે કે લોકો ચાઇલ્ડ વેલફેર કમિટી બી આ લો માં નાખી દીધી છે કે ચાઇલ્ડ વેલફેર કમિટી બી બેસે તાકી જે છોકરાઓ આ ગુનાઓમાં સંડોવાયેલો હોય છે અને પછી એ લોકોને એમાંથી બહાર કાઢી અને મેબી એ લોકોને એડોપ્શન એક સારા ઘરમાં મોકલી આપે એનો બી એક લો આવી ગયો છે. કારણ કે અને એક એડોપ્શન નો લો બી બહુ સારો થયો છે. એટલે ઇફ આઈ લુક એટ ઇન ફ્રોમ ધ પેકેજ પોઈન્ટ ઓફ વ્યુ, અત્યારે ખાલી આપણે રેપ ની વાત કરીએ ધેટ ઇઝ ફાઇન, એનામાં બી થયા ચેન્જીસ ને આનામાં બી થયા ચેન્જીસ, બટ અલ્ટિમેટલી જે મેં પહેલા બી કહ્યું ને અત્યારે બી કહું છું કે 2-3 પોઈન્ટ જે આપણને કોન્ટ્રાડિક્ટ કરશે, જે યુએન કન્વેન્શન ની સિગ્નેચર જે કરી છે 18 વર્ષ એવરીબડી અંડર 18 હેઝ ટુ બી ટ્રીટેડ ઇક્વલી, એ આપણને પ્રોબ્લેમ કરશે ને આપણું કોન્સ્ટિટ્યુશન 14 અને 21 એ પ્રોબ્લેમ કરશે. એટલે અત્યારે હવે બીજું કઈ સંશોધન ના થાય એટલે હવે તમે ભૂલી જજો, તમે બધા કહો સંશોધન થશે ભૂલી જજો. અને અત્યારે એવું બી કશું ના થાય કે ચલો માણસ માની લો કે પેલો છોકરો રેપ કરે છે અને આપણે એને રિફોર્મ કરવા માટે આપણે એનું કાઉન્સેલિંગ કરીશું, હવે એ બધું ભૂલી જવાનું. હવે આ સ્ટ્રિક્ચર્સ પડી ગયા છે, આ ફિક્સ ગાઈડલાઇન્સ પડી ગઈ છે અને હવે અગર પાસ થશે પ્રેસિડેન્ટ પાસે તો જેટલા પાસ થશે આઈ ડોન્ટ થિંક સો બધું પાસ થઈ શકશે, જેટલા પાસ થશે એ લો બની જશે અને લો પ્રમાણે આપણે પછી કામ કરવાનું. સોનલબેન, આપ સમજ છો?
ના હું નથી સહમત એમની સાથે. એ જે વાત કરી રહ્યા છે કે આ ગાઈડલાઈન આવી ગઈ એટલે પતી ગયું એવું તો નથી જોતું, કારણ કે ઘણી વખત આની પર બી ડિબેટ થશે પાછળથી, આના બી ઇફેક્ટ પડશે. અગર આ કાયદો બન્યા પછી એના અગર નેગેટિવ પોઈન્ટ હશે તો નેગેટિવ પોઈન્ટ પર તો ચર્ચા થવાની જ છે ને. જેવી રીતે 498 નો કાયદો બન્યો હતો પણ પાછળથી ખોટો મિસયુઝ થતો હતો, તો અત્યારે પાછો સુપ્રીમ કોર્ટે એની વાત કરી અને જે બેલેબલ નોન બેલેબલ હતો એના બદલે બેલેબલ કર્યો જ છે. એટલે એવું નથી હોતું કે કોઈ કાયદો બની ગયો એટલે એની પર ના જ ચેન્જીસ થાય. હાલ પૂરતું નહીં થાય, અત્યારે જે ગાઈડલાઈન આપી છે હાલ પૂરતી નહીં થાય, પણ પાછળથી થશે એવું નથી કે નહીં થાય. જે પણ પોઈન્ટ હતા આજે રાજ્યસભામાં ડિસ્કસ કરી, એક જ દિવસની અંદર પાસ થયો છે પૂરો કાયદાને, હજી રાષ્ટ્રપતિ પાસે પડ્યું છે, એ પણ કદાચ ઓપિનિયન લેશે એમાંથી શું લેવા જેવું છે નથી લેવા જેવું એ થશે. તમે જોશો કમસે કમ 15 વર્ષથી 498 હતો ને, અત્યારે એને થેન્ક્સ ટુ અવર ડિયર ઘણા લોયર જેને મિસયુઝ કર્યો અને મિસયુઝ ના લીધે આપણે 498 આખો ડાયલ્યુટ થઈ ગયો. જે બહુ સારો લો હતો, બહુ સારો એક્ટ હતો, બહુ સારો લો હતો, એટલે ઓબ્વિયસલી આ તો થવાનું છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. બટ ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. પણ એ હવે પહેલાની વાત હતી ને, અત્યારે તો આપણે કેટલા જાગી ગયા છે 3 વર્ષમાં. ચલો હું તો કહું ટ્રાયલ ચાલી એ દરમિયાન આપણે ના કરી શક્યા અને આરોપી છૂટી ગયો કે ચલો ભાઈ એને પાછળના કેસ અંદર નથી લાગુ પડવાનું, પણ અત્યારે આટલું જલ્દી થયું છે તો હવે ભવિષ્યમાં કંઈ પણ થશે તો 498 ની જેમ 15 વર્ષ નહીં જાય, જલ્દીમાં જલ્દી ચેન્જીસ થશે અને જલ્દી ને જલ્દી ન્યાય મળશે. અલકાબેન આપ પણ એ જ રાય રાખો છો જે સોનલબેને કીધી? જી બિલકુલ, સોનલબેન જે કહે છે એ હું એમની સાથે સંમત છું. અને બીજું કે રુઝાનબેન એવું કીધું કે 498 એડવોકેટે એનો મિસયુઝ કર્યો, એડવોકેટે મિસયુઝ 498 નો, એડવોકેટ ક્યારે મિસયુઝ ના કરી શકે, કારણ કે એ જે ફરિયાદ પક્ષ છે એ શું કરે છે એના ફોર દિવાલનો આ કાયદો છે અને એમાં એડવોકેટ મિસયુઝ ના કરી શકે. અને જેવી રીતે અત્યારે આપણે જે લેટેસ્ટ ચર્ચા કરી રહ્યા છે એની અંદર સોનલબેને જે વાત કીધી એ પરફેક્ટ છે. હજુ તો એમાં ઘણું બધું, કારણ કે હજુ જે 1 કલાકના વાદ વિવાદ અને ઝઘડાઓમાં આ બિલ પાસ થયું છે, હજુ બીજી વાત કે 498 જજ નહીં, સુપ્રીમ કોર્ટના જજે કીધું છે કે બીકોઝ લોયર્સ આર મિસયુઝ, ને કઈ રીતે મિસયુઝ એ બી એક્ઝામ્પલ આપી દઉં કે બિચારા કોઈકના ફાધર ઇન લો બહારગામ હોય, આઉટ ઓફ ઇન્ડિયા હોય અને એ લોકોને અંદર સંડોવણ મૂકી કે ફાધર ઇન લો એ મારી યા મધર ઇન લો એ મારી, આવા એક્ઝામ્પલ જજે મૂક્યું કે આ 498 લોયરો મિસયુઝ કરે છે અને અમને એટલે એમને મિસયુઝ નથી કરતા સુપ્રીમ કોર્ટના જજે કહ્યું છે મારે વધારે બોલા નહીં. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2 કે અત્યારે આ જે એક્ટ બન્યો છે. રૂપાબેન એક વાત નક્કી કે આ જે કાયદો બન્યો અત્યારે બિલ પાસ જે થયું છે એમાં ચોક્કસ હાલના તબક્કે તો કોઈ મોટા ફેરફારોના અવકાશ નથી. ઇટ્સ અ ફેક્ટ. હા થશે, પણ કેવી રીતે? લેટર ઓન મેં ઘરમાં રસોઈ બનાવી દીધી હોય, એ મહેમાન આવે ત્યારે મારે તીખી સર્વ કરવી પડે, એ ક્યારે બને? જયારે 4 જણની કમ્પ્લેન આવે અને હું ફરી રસોઈ બનાવું તો ખાસ કરીને આ જે ચર્ચા થઈ એ ખાસ કરીને રાજ્યસભામાં જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેને લઈને છે. હવે આ બિલ કાયદો બનીને કેટલું પ્રભાવી સાબિત થાય છે એ આવનારો સમય જ કહેશે.